एक पति पत्नी एक मोटी 5-स्टार होटल में एक आलिशान रूम भाड़े रखे छे। रात्रे बालक ने भूख लगे छे, महिला रिसेप्शन पर फोन करे छे अने कहे छे एक ग्लास दूध मळशे। रिसेप्शनिस्ट कहे छे हाँ बिल्कुल हमणा मोकलाऊ। महिला बालक ने दूध पाई छे अने बालक दूध पीने सूई जाय छे। જ્યારે અંતિમ બિલ બને છે ત્યારે પતિ પત્ની જુએ છે કે હોટેલ વાળાએ આ એક દૂધના ગ્લાસના 200 રૂપિયા ચાર્જ બિલમાં લખેલો હોય છે। આ દંપતી અમીર હતા અને એને કોઈ વાંધો પણ ન હતો એટલે બિલ ચૂકવી દે છે। બે દિવસ પછી દંપતી બહાર ફરવા નીકળે છે। રસ્તામાં બાળકને ભૂખ લાગે છે અને જોર જોરથી રડવા લાગે છે। મહિલાનો પતિ જે ગાડી ચલાવી રહ્યો હતો એણે કહ્યું આટલામાં કોઈ સારી દુકાન નથી, બધી લોકલ દુકાનો છે, જોઈએ આગળ કોઈ સારી દુકાન મળી જાય તો। થોડો સમય ગાડી ચલાવ્યા બાદ બાળક જોર જોરથી રડવા લાગે છે અને એની પત્ની પરેશાન થઈ જાય છે અને પતિને કહે છે કે હવે જે દુકાન અને જેવી દુકાન આવે ને ત્યાં રાખી દેજો। પતિએ આગળ એક નાની દુકાન પર ગાડી ઊભી રાખી। દુકાન એક સામાન્ય ઝૂંપડી જેવી હતી। એક વૃદ્ધ માણસ દુકાન સંભાળી રહ્યો હતો। મહિલાએ કહ્યું ભાઈ મારો બાળક ખૂબ રડી રહ્યો છે, એક ગ્લાસ દૂધ મળશે? વૃદ્ધ માણસે કહ્યું હા બિલકુલ હમણાં જ દૂધ ગરમ કરીને આપું છું। મહિલા બાળકને દૂધ પાય છે અને બાળક તરત શાંત થઈ જાય છે અને સૂઈ જાય છે। મહિલાએ દુકાનદારને કહ્યું ભાઈ કેટલા રૂપિયા આપું? દુકાનદારના જવાબે મહિલાને વિચારતા કરી દીધા। દુકાનદારે કહ્યું રૂપિયા? શેના રૂપિયા? તમે મારી પાસેથી કોઈ વસ્તુ થોડી ખરીદી છે, રડતા બાળકને દૂધ પાવાના પૈસા થોડા હોય, અને હા તમારે જો વધારે દૂધ જોઈતું હોય તો પણ કહો, હું ભરી આપું। પતિ પત્ની દુકાનદારની વાત સાંભળીને વિચારતા થઈ ગયા કે હકીકતમાં અમીર કોણ કહેવાય, 5-સ્ટાર હોટલ વાળા કે પછી આ ગરીબ કાકા? મિત્રો, આજના સમયની આ સચ્ચાઈ છે, કાગળના ટુકડા કમાવવા માટે આપણે માણસાઈ ભૂલી જવા માંડ્યા છીએ। જે માણસોને આપણે અમીર માનીએ છીએ એમના દિલ હકીકતમાં ખૂબ જ ગરીબ છે, અને જેમને આપણે ગરીબ માનીએ છીએ અને સમાજમાં એની ગણતરી સુદ્ધા નથી કરતા એમના દિલ ખૂબ જ અમીર હોય છે। એવા માણસો પણ આ દુનિયામાં રહે છે કે જેના દિલ ખૂબ જ અમીર હોય છે, કે જેમાં માણસાઈ હજુ પણ જીવિત છે। મિત્રો, જો તમને પણ એવા માણસો મળે જે ગરીબ હોય પણ દિલ જેના અમીર હોય, એમની સાથે બે પળ બેસીને વાતો કરજો, એમને બની શકે એટલી મદદ કરજો, કારણ કે આવા માણસો અત્યારના સમયમાં મળવા ખૂબ મુશ્કેલ છે। તમારું આ વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને। ધન્યવાદ।